નમસ્તે મિત્રો, હું છું અલવીરા મીર અને આજે આપના બધા વચ્ચે. એટલે આજે થઈ છું કે હમણાં થોડા દિવસોથી અમુક કલાકારો કે કથાકારો એવું કહી રહ્યા છે, ફેસબુક દ્વારા કે અન્ય માધ્યમ દ્વારા, સોશિયલ મીડિયા દ્વારા એવું કહી રહ્યા છે કે કોઈ પણ સ્ટુડિયોવાળા ભાઈએ તેમના કોઈ પણ પ્રકારના વિડીયોઝ યુટ્યુબમાં નાખવા નહીં, લાઈવ પ્રોગ્રામ કે સિંગિંગના કોઈ પણ વિડીયોઝ યુટ્યુબમાં નાખવા નહીં. તો મારું કેવું એવું છે કે હંમેશા કોઈ પણ સિંગર, કોઈ પણ કલાકાર હોય તો તેને આગળ વધવામાં એક તો તેનો અવાજ, જેના લીધે જે અવાજ બધા લોકો પસંદ કરે છે, જેના લીધે એ આગળ આવે છે, એનો અવાજ અને બધા જે ચાહવાવાળા, તેમના અવાજને ચાહવાવાળા અને તેમને આગળ વધારવામાં મોટામાં મોટો ફાળો હોય તો સાજિંદા મિત્રો, સાઉન્ડવાળા મિત્રો અને ખાસ કરીને સ્ટુડિયોવાળા મિત્રો. મારું માનવું એવું છે કે સ્ટુડિયોવાળા મિત્રો, અત્યારે સોશિયલ મીડિયા એટલું આગળ વધી ગયું છે, સ્ટુડિયોવાળા મિત્રો આપણા વિડીયોઝ યુટ્યુબમાં નાખે છે અને જેના લીધે ઘરે બેઠા લોકો આપણા અવાજને ચાહી શકે છે અને આપણને આગળ વધારી શકે છે. હમણાં આપણે જોઈએ છીએ કે ઘણા લોકોની પ્રગતિ યુટ્યુબના થકી થઈ છે અને અમુક અને જે કહેવાવાળા છે કલાકારો કથાકારો, એમનું કહેવું એવું છે કે યુટ્યુબવાળા જે મિત્રો એમના વિડીયોઝ નાખીને જે પણ કમાણી કરે છે એમાંથી તેમને એમ કે તમે અમને આપો, એમને જોઈએ છે તો આપણને એવી શું જરૂર. આપણે હંમેશા આપણા થકી કોઈ પણ મિત્ર હોય આપણો, કોઈ પણ આપણો આપણા ઝોનનો કોઈ પણ મિત્ર આપણા થકી કમાય તો એમાં આપણે ખુશ થવું જોઈએ. આપણે ભગવાન કને, અલ્લાહ કને આપણે શુકર માનવું જોઈએ કે મારા લીધે, એમ કે મારા પ્રયત્નથી મારા લીધે કોઈ કમાય છે તો એના માટે આપણે ખુશ થવું જોઈએ, ના કે ના આપણે એનામાં ભાગ પાડવો જોઈએ. મારું માનવું એવું છે. તો એ બધા કલાકારો અને એ કથાકારો જે પણ એવું કહે છે કે સ્ટુડિયોવાળા મિત્રો અમારો વિડીયો નાખો નહીં, તો હું ખાલી એટલું જ કહેવા માગું છું, એમને નથી કહેતી, બાકી મારા તરફથી એટલું કહેવા માગું છું કે સ્ટુડિયોવાળા મિત્રો આપણો વિડીયો નાખશે ને કમાશે તો એમાં આપણને ઓબ્જેક્શન શું કરવા હોવું જોઈએ, ના હોવું જોઈએ. કેમ કે આપણા થકી જો કોઈ કમાય છે, આપણા થકી કોઈ, કેમ કે આપણે જેટલું ચાહીએ છીએ આપણને ગાઈન ગાઈને મળી જાય છે, પ્રોગ્રામ કરીને, લાઈવ પ્રોગ્રામ કરીને આપણે સરખી રીતે ટેસ્ટથી આપણું જીવન ગુજારી શકીએ છીએ, તો પછી આપણે શું કરવા કોઈનામાં ભાગ પડાવીએ. આપણે હંમેશા ખુશ થવું જોઈએ. એટલે હું તો ખાલી એટલું જ કહેવા માગું છું અને દરેક સ્ટુડિયોવાળા ભાઈ જે પણ મારા વિડીયોઝ નાખે છે અને કોઈ પણ કલાકારના થકી જો એ કમાય છે, વિડીયો નાખે છે, તો એમને મારું દિલથી સમર્થન છે. હું સમર્થન આપું છું, દરેક સ્ટુડિયોવાળા તરફથી હું સમર્થન આપું છું કે તમે મારા વિડીયોઝ નાખજો અને એ માટે હું ખૂબ જ ખુશ છું. અને જે પણ લોકો, જે પણ કલાકારો એવું કહી રહ્યા છે કે અમારા વિડીયોઝ ના નાખો યુટ્યુબમાં, જે પણ કલાકારો કે કથાકારો છે એવું કહી રહ્યા છે, તેમનો વિરોધ કરું છું અને દરેક સ્ટુડિયોવાળા ભાઈઓને હું સમર્થન આપું છું. તમે મારા વિડીયો નાખતા રહો, હંમેશા તમારી સાથે છું. જય ભારત.